જયસુખભાઈ પટેલ એટલે કે મોરબી ઝૂલતો પુલ કેસમાં મુખ્ય આરોપી જયસુખભાઈ પટેલને સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપવા અંગે હુકમ કર્યો હતો, જેને પગલે આજે રેગ્યુલર જામીન અરજીની શરતો નક્કી કરવામાં મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં દલીલો કરવામાં આવી હતી, જેમાં સરકાર અને બચાવ પક્ષે કરેલી દલીલોને ધ્યાને લઈને કોર્ટે 1 લાખના શરતી જામીન મંજૂર કર્યા છે। ઝૂલતો પુલ કેસમાં ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઈ પટેલની રેગ્યુલર જામીન અરજીની શરતો નક્કી કરવા આજે મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ટ્રાયલ ચાલી હતી, જેમાં સરકારી વકીલે સમગ્ર ઘટનાક્રમ અંગે કોર્ટમાં જાણકારી આપી હતી। તેમજ આરોપી 3 માસ સુધી ફરાર રહ્યા હતા તે સહિતની દલીલો રજૂ કરી હતી અને ત્યારે બચાવ પક્ષના એડવોકેટ દ્વારા પણ દલીલો રજૂ કરવામાં આવી હતી। બંને પક્ષની દલીલો ધ્યાને લઈને કોર્ટે શરતી જામીન મંજૂર કર્યા હતા, જેમાં આરોપી જયસુખભાઈ પટેલની 1 લાખના જામીન લેવા, તેઓનું પોતાનું રેસિડેન્શિયલ પ્રૂફ આપવું કે તેઓ ક્યાં રહે છે અને તેમાં ફેરફાર થતા કોર્ટમાં જાણ કરવાની રહેશે, આરોપી સાક્ષીઓને પ્રભાવિત કરવાના કોઈ પ્રયત્ન ન કરવા, પાસપોર્ટ હોય તો સરેન્ડર કરવાનો રહેશે, તેઓને ભારત બહાર જવું હોય તો કોર્ટમાંથી પરવાનગી લઈને જવાનું રહેશે। સૌથી મહત્વની શરત, જયસુખભાઈ પટેલ મોરબી જિલ્લાની હદમાં પ્રવેશ કરી શકશે નહીં, તેઓ કોર્ટ મુદત સિવાય મોરબી જિલ્લામાં પ્રવેશ નહીં કરી શકે અને ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી તેઓને મોરબી જિલ્લાની હદ બહાર રહેવાનું રહેશે, તેવી માહિતી સરકારી વકીલ વિજયભાઈ સિંહ જાની આપી હતી। જે એવું છે કે ઝૂલતા પુલવાળી મેટરમાં સુપ્રીમ કોર્ટે જે જયસુખભાઈ પટેલને જામીન ઉપર મુક્ત કર્યા પછી એની જે શરતો નક્કી કરવાની જે વાત હતી એ ટ્રાયલ કોર્ટે નક્કી કરવી એવો ઓર્ડર હતો, અને એ કારણસર આજે ટ્રાયલ કોર્ટે 7 અલગ અલગ પ્રકારની શરતોને આધીન એમને બેલ આઉટ કર્યા છે, શરતો ઇમ્પોઝ કરી છે। એમાં સૌથી પહેલાં એમણે 1 લાખ રૂપિયાના જામીન આપવાના, બીજું એમણે કોઈ સાક્ષીઓને ધમકાવવાના નહીં, ફોડવાનો પ્રયત્ન નહીં કરવાનો, ત્રીજું એમણે ભારતની બહાર જવાનું નહીં કોર્ટની પ્રાયોર પરમિશન વગર, મતલબ દેશ નહીં છોડવાનો, પાસપોર્ટ એમની પાસે જે છે એ 7 દિવસમાં આજથી 7 દિવસમાં સરેન્ડર કરવાનો કોર્ટમાં, બીજું સૌથી મહત્ત્વની શરત એ છે કે મોરબી જિલ્લાની હદની બહાર એમણે રહેવાનું, આખી ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી એ મોરબી જિલ્લાની હદમાં પ્રવેશી શકશે નહીં, અને એમને મુદતના દિવસે આવવા માટેનો ખાલી ઓપ્શન છે, એ દિવસે ચાલશે, બાકીના દિવસોમાં એ મોરબી જિલ્લાની બહાર રહેવાની, આવી આકરી શરતોને આધીન નામદાર કોર્ટે આજે એમને કન્ડિશનમાં આ પ્રકારે ઓર્ડર કર્યો છે।